કાયદા અને વ્યવસ્થાનું પાલન કરાવનારી પોલીસનું અભિન્ન અંગ હોય છે લોકરક્ષક, જેના નામમાં જ લોકોના હિત અને તેની રક્ષાનું માન રહેલું છે. એવા લોકરક્ષકની ભરતી આવી ગઈ છે. ગુજરાતના યુવકો અને યુવતીઓ માટે ગુજરાત પોલીસમાં જોડાવાની અનમોલ તક. લોકરક્ષક પરીક્ષાની શારીરિક કસોટી પાસ થયા બાદ લેખિત પરીક્ષા આપવાની રહેશે. લેખિત પરીક્ષા. લોકરક્ષક ભરતીની પરીક્ષા 100 પ્રશ્નોના હેતુલક્ષી પ્રશ્નપત્રમાં લેવાશે. 100 પ્રશ્નોના હેતુલક્ષી એટલે કે ઓબ્જેક્ટિવ પ્રશ્નપત્રમાં લેવાશે. પરીક્ષાના કુલ ગુણ 100 રહેશે. પરીક્ષાનો સમય 2 કલાકનો રહેશે. પ્રશ્નપત્રમાં સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહ, કમ્પ્યુટર, મનોવિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્ર, માનસિક ક્ષમતા, વિજ્ઞાન તેમજ ભારતીય બંધારણના પાયાના સિદ્ધાંતો, ભારતીય ફોજદારી અધિનિયમ 1860, ફોજદારીની કાર્યરીતિ અધિનિયમ 1973 અને ભારતીય પુરાવા અધિનિયમ 1872ને લગતા પ્રાથમિક પ્રકારના પ્રશ્નો આવરી લેવાશે. દરેક સાચા જવાબનો 1 ગુણ મળશે અને દરેક ખોટા જવાબ માટે નેગેટિવ ગુણ 0.25 રહેશે. ઓએમઆરમાં શું ન કરવું? સફેદ શાહીનો ઉપયોગ ન કરવો, ઓળખ છતી થાય એવા નિશાન ન કરવા. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ ભરતી કરવામાં આવે છે. આ લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ શ્રી હસમુખ પટેલ આઈપીએસનું આ ભરતી પર શું કહેવું છે, આવો જાણીએ. લોકરક્ષક ભરતી બોર્ડનો હેતુ તો જે સરકારના નિયમો છે એ મુજબ એકદમ પારદર્શક રીતે ભરતી થાય, ઉમેદવારોને સમયસર માહિતી મળે અને ઉમેદવારો સારી રીતે સ્પર્ધા કરી શકે અને સરકારના જે ધોરણો છે એ ધોરણ મુજબના યોગ્ય ઉમેદવારો, શ્રેષ્ઠ ઉમેદવારો પોલીસ વિભાગને મળે એ એનો મુખ્ય હેતુ છે. લેખિત પરીક્ષાની પણ તૈયારી એમણે કરવી જોઈએ, જેથી શારીરિક કસોટી પૂરી થયા પછી જ્યારે લેખિત પરીક્ષા દેવામાં આવે ત્યારે એ લોકો લેખિત પરીક્ષા માટે પણ તૈયાર હોય. કાળજીમાં તો મને એવું લાગે છે કે ઉમેદવારો માનસિક અને શારીરિક રીતે બંને રીતે સજ્જ રહે. આ પરીક્ષાઓ એટલે શારીરિક સજ્જતા એટલા માટે જરૂરી છે કે ઉમેદવારે આટલી મોટી ભૌતિક મતલબ શારીરિક કસોટી આપવાની છે. એ સિવાય પણ કોઈ ઉમેદવાર બીમાર થાય કે એને સારી હેલ્થ ના હોય તો એ દિવસોમાં એ બરાબર એની જે તૈયારી છે ના કરી શકે, એટલે એને પૂરતી ઊંઘ લેવી જોઈએ, સારો ખોરાક ખાવો જોઈએ, એક મહત્ત્વની બાબત છે. એ જ રીતે સાથે સાથે માનસિક તૈયારી માટે ઉમેદવારે પોતાના મનને શાંત રાખવું, પોતાનું જે કામ છે સમયસર કરી લેવું, પોતાનો સમય ન બગડે એની કાળજી લેવી, બિનજરૂરી બાબતો કે વિવાદોની અંદર ઉતરીને પોતાના મનને ડાયવર્ટ નહીં કરવું અને અત્યારે જેમ અર્જુનને પેલી પક્ષીની આંખ દેખાતી હતી એમ ઉમેદવારને લેખિત કસોટી તરફ જ એનું ધ્યાન હોય, બીજી કોઈ બાબતોમાં ઉમેદવાર ધ્યાન ન આપે. જે ઉમેદવારો આ પરીક્ષા પાસ કરવા તનતોડ મહેનત કરે છે એવા ઉમેદવારોને આ પરીક્ષાને લઈને કેવી આશા છે, આવો જાણીએ. બિકોઝ મેં એના માટે મેં એનસીસી કમ્પ્લીટ કર્યું છે, મેં એસપીસીનો કોર્સ કર્યો છે, નાનપણથી જ મને બધું જ મેં આ ક્ષેત્રમાં જ કામ કર્યું છે અને મારી ઈચ્છા બી એવી છે કે હું આ ક્ષેત્રમાં જ કામ કરું. મારા મમ્મી પપ્પાનો ફૂલ સપોર્ટ છે, બિકોઝ મેં કોઈને કીધું નથી કે મારે આ અટેમ્પ્ટ કરવું છે, બટ મારા મોમ ડેડનો ફૂલ સપોર્ટ છે કે બેટા તારે જે ફિલ્ડમાં જવું હોય, જેમ કે આ તારી ફિલ્ડ તે પસંદ કરી છે, બસ એમાં તારું બેસ્ટ આપ. રીઝન એક જ છે કે મારું સપનું છે કે હું પોલીસની વર્દી પહેરું, પ્લસ મને મારા ફ્યુચરમાં હું ખુદને જ કેપેબલ બનાવવા માગું છું કે હું મારા પરિવારનો સહારો બની શકું, મારા મમ્મી પપ્પા, મારા ફેમિલીમાં એવરીથિંગ બધાનો સહારો બની શકું. મેરેજની સાથે, મેરેજ લાઈફની સાથે કોન્સ્ટેબલની LRDની તૈયારી કરવી બહુ જ હાર્ડ છે, પણ ફેમિલીનો સપોર્ટ સાથે છે. ફેમિલીમાં હસબન્ડનો સપોર્ટ વધારે છે, ઇવન મધર ઇનલો બી સપોર્ટ કરે છે, ફાધર ઇનલો બી સપોર્ટ કરે છે. મારું બેબી બી છે, હું એને મૂકીને ઘરના સભ્યોના ભરોસે મૂકીને હું તૈયારી કરી રહી છું. સવારે વહેલા ઉઠવું, રનિંગ કરવું, ઘરનું કામ કરવું, સાથે સ્ટડી કરવું, આ બહુ જ અઘરું છે, પણ જ્યારે ફેમિલીનો સપોર્ટ છે ત્યારે આ વસ્તુ બહુ આસાન રાખે છે. પોલીસનો મને પહેલેથી શોખ રહેલો છે અને જોવા જઉં તો મારું એક સપનું છે, ગોલ છે કે ઇન્ડિયન પોલીસ ઇઝ ગ્રેટ. મને બહુ ગમે છે આ પોલીસ અને પોલીસ બનીને લોકોની સેવા અને કાયદાનું રક્ષણ કરવું મને બહુ મારો શોખ છે. હાલમાં જ લોકરક્ષકની પરીક્ષા પાસ કરી બનેલા લોકરક્ષકના મંતવ્યો જાણીએ, સાથે જોઈએ કે તેઓ કઈ રીતે અન્ય ઉમેદવારોને આગળ વધવા માટે મદદરૂપ થાય છે. જ્યારે મેં એક્ઝામની પ્રિપેરેશન તૈયાર કરી એ વખતે અમારી વખતે પહેલાં એક્ઝામ હતી અને પછી રનિંગ હતું, બટ આ વખતે ચેન્જ થયું છે,
કે પહેલાં રનિંગ છે ધેન એક્ઝામ છે અને એક્ઝામનો ટાઈમ 2 કલાકનો કરી દીધો છે જે અમારી વખતે 1 કલાકનો હતો. તો એમાં જો તમે રિટન એક્ઝામની વાત કરીએ તો તમે જીકે છે, મેથ્સ, રિઝનિંગ, મનોવિજ્ઞાન, વિજ્ઞાન અને જો એક સબ્જેક્ટ અલગ પડે છે તો એક કાયદો આઈપીસી સીઆરપીસી એવિડન્સ એક્ટ એના પર તમે વધારે ફોકસ કરી શકો છો અને એક તમે એક શેડ્યુલ બનાવી શકો છો સિલેબસ પ્રમાણે અને એ પ્રમાણે તૈયારી કરો. નહીં કે બહુ બધી બલ્કમાં બુક લઈને તમે વાંચો, એના કરતાં કોઈ એક જ પર્ટિક્યુલર બુક લઈને તમે એને જો પ્રિપેરેશન કરશો તો આગળ વધી શકશો. રિટર્ન એક્ઝામ માટે મારું કેવું એવું છે કે મારી એક્ઝામ દરમિયાન તો કેવું હતું કે 100 પ્રશ્નો અને 1 કલાક હતો, કે જે હવે 2 કલાકમાં કરી દીધો છે. 2 કલાક તો તમારી પાસે ટાઈમ ઇનફ છે, પણ થોડુંક પેપરનું લેવલ પણ ટફ હોઈ શકે. હવે 2 કલાક છે એટલા માટે તો તમારે કોમ્પિટિશન એટલી અત્યારે વધી ગઈ છે તો તમારું લેવલ પણ તમારે થોડુંક વધારવું જોઈશે, થોડુંક ડીપ નોલેજ પણ રાખવું પડશે કે જે, અને ખાસ કરીને પ્રિપરેશન કરવાની શરૂઆતની પહેલાં જ તમારે પેપર સોલ્યુશન, અગાઉ કેવું પેપર આ કોન્સ્ટેબલ LRDમાં પેપર કેવું રહ્યું તો પેપર સોલ્યુશન, અને મેઇન વસ્તુ કે જે તમને નોટિફિકેશનમાં જે સિલેબસ આપવામાં આવ્યો છે કે આ તમારો સિલેબસ છે, તો સિલેબસને થરલી તમારે વાંચી લેવો જોઈએ કે શું કહેવા માગે છે સિલેબસ, અને સિલેબસ રિલેટેડ જ તમારી તૈયારી હોવી જોઈએ. અને એમાં તમારે પાર્ટ પાડી દેવાના કે જે મારે કીધું એમ કે કોર સબ્જેક્ટ છે એ હું પહેલાં કરીશ અને બીજા બાકીના સબ્જેક્ટ છે હું પછી રાખીશ. તો તમારા જે કોર સબ્જેક્ટ એ પતી જાય એટલે ખાસ કરીને એક રિવિઝન પણ એક અગત્યનો ભાગ ભજતું હોય છે આમાં, કેમ કે રિવિઝન કરવું ખાસ જરૂરી છે. કેમ કે તમે ગમે એટલું વાંચશો તો એ કોઈ મહત્ત્વનું નથી કે તમારે યાદ રહી ગયું, પણ જેટલું એનું મેક્સિમમ રિવિઝન કરવામાં આવશે તો તમને એનું વધારે બેનિફિટ રહેશે. અને ખાસ તો તમારી ટાઈમ ટેબલ ખાસ તમારે બનાવવું જોઈએ આના માટે કે હું આટલા દિવસમાં આટલા ટાઈમ વાંચીશ જ. કેમ કે વધારે લોકો અત્યારે સોશિયલ મીડિયામાં જતા હોય છે તો તમારો એ એક ગેરફાયદો તમારો થઈ જાય છે સોશિયલ મીડિયા, તો એનો ઓછો ઉપયોગ કરી અને થોડાક ટાઈમ માટે તૈયારી કરવાની છે તો પૂરેપૂરો ટાઈમ તમારો ડેડિકેશન સાથેની તૈયારી કરો તો શ્યોર તમે પાસ થઈ જ શકો છો. રિટર્ન એક્ઝામની વાત કરું તો એક તો પોતાને પ્રોપર સ્ટ્રેટર્જી હોવી જોઈએ, પછી પ્રિવાયસી પેપર ચેક કરી લેવા જોઈએ કે કઈ રીતના એક્ઝામના પ્રશ્નો પૂછાય છે, કેટલા માર્ક્સનું વેઇટેજ હોય છે, કયા વિષય ઉપર વધારે ભાર આપવો જોઈએ, એ પ્રમાણે પોતાના એક પોતાની પર્સનલ સ્ટ્રેટર્જી હોવી જોઈએ કે ના કે બીજા ફોલો કરે મુજબ આપણે ફોલો કરવું જરૂરી છે. જો સફળ થવું હોય તો એક પોતાની પર્સનલ સ્ટ્રેટર્જી હોવી જોઈએ, વિષય વાઇઝ પોતાની પર્સનલ નોટ બનાવવી જરૂરી છે જે પાછળથી રિવિઝન કરવા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ હોવું જોઈએ. રિટર્ન એક્ઝામની વાત કરું તો જે સિલેબસ જે છે એનો જે સબ્જેક્ટ છે જેમ કે લોસ છે, કાયદો, બંધારણ, કોન્સ્ટિટ્યુશન, પછી કમ્પ્યુટર સબ્જેક્ટ છે, મેથ્સ એન્ડ રિઝનિંગ છે, તો દરેકની જે પ્રિવિયસ પેપર છે એનું એનાલિસિસ કરીને, સિલેબસનું પ્રોપર એનાલિસિસ કરીને અને પોતાની નોટ્સ બનાવવી જોઈએ અને એનું વારંવાર રિવિઝન કરવું જોઈએ. કેમ કે બંનેનું ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે, જેમ મેં પહેલાં બી કીધું, બંને જે રિટર્નમાં જે એલિજિબલ થાય એમાં મેક્સ ટુ મેક્સ તમે માર્ક્સ કવર કરીને પાસ આઉટ થઈ શકો. ફર્સ્ટલી તો એમને બીજા બધા વિચાર કર્યા વગર પોતાની તૈયારી ઉપર ભાર આપવો જોઈએ અને એમને બીજી બધી નેગેટિવિટી છોડીને પોતાની પરીક્ષાને પૂરતો સમય આપવો જોઈએ જેથી કરીને તે પોતાની મહેનત પ્રમાણે પોતાનું યોગ્ય પરિણામ મેળવી શકે. હાલ અત્યારે પેટર્ન ચેન્જ થઈ ગઈ છે. અમે જ્યારે રિટર્ન એક્ઝામ આપી ત્યારે એવું હતું કે 100 માર્ક્સ હોય છે અને 1 કલાક અમને આપતા હતા, અને હાલની પેટર્ન અત્યારે આપણે જોઈએ તો 100 માર્ક્સમાં એ લોકો 2 કલાક દેવાના છે. તો આપણે એ 2 કલાક સમજી અને બધું લાઇટલી ના લેવું જોઈએ. અમે જ્યારે પ્રિપેરેશન કરી ત્યારે એ સમયે ચોક્કસ આપણે આપણું ટાઈમ ટેબલ બનાવી દેવાનું કે ચલો 6 કલાક છે તો મારે 6 કલાક કમ્પલસરી ગમે તે થાય, ગમે તેવી પરિસ્થિતિ હોય, ગમે એવું ફંક્શન પણ હોય, એ એટેન્ડ ના કરી અને તમારે તમારું રીડિંગનું શેડ્યુલ છે એમાં કોઈ ચેન્જીસ લાવવા ના જોઈએ, ફિક્સ રાખવું જોઈએ. પ્લસ એવું બી નથી કે તમે 11 કલાક 12 કલાક બુક્સ પકડીને બેઠા રહો, ના એવું નથી કરવાનું. હાર્ડવર્કને સાઈડમાં રાખી અને સ્માર્ટવર્ક કરવાનું છે. હાલની આપણે જે પરિસ્થિતિ, હાલની કોમ્પિટિશન એ બધું જોઈએ છે તો એ પ્રમાણે સ્માર્ટવર્ક આપણા માટે વધારે બેટર રહેશે. અને આપણે જોઈએ છે કે અત્યારનું જે સિલેબસ છે એ પ્રમાણે અને પેપર્સનું આપણે રિવિઝન કરવું જોઈએ કે ભૂતકાળના પેપર છે એમાં એ લોકોએ કયા સબ્જેક્ટ ઉપર ભાર આપ્યો છે, તો આપણે એ પ્રમાણે આપણું રીડિંગ શેડ્યુલ બનાવવું જોઈએ. અને હાલ આપણે જોઈએ તો કરંટ અફેર્સ છે, પછી રિઝનિંગ છે, મેથેમેટિક્સ છે, વિજ્ઞાન છે, એ બધા સબ્જેક્ટ આપણે એવી રીતે કવર કરવા જોઈએ કે એના આપણે માર્ક્સ કટ ન થાય. પછી બીજું જોઈએ છે આપણે
કે હવે એક્ઝામ પેટર્નમાં આપણને ઈ ઓપ્શન આપવામાં આવે છે, બરાબર? તો ઈ ઓપ્શનનો આપણે પૂરેપૂરો વ્યવસ્થિત ઉપયોગ કરવો જોઈએ કે જેથી કરીને આપણું નેગેટિવ માર્કિંગ ઓછું થાય અને આપણે આપણા માર્ક્સ વ્યવસ્થિત કવર કરી શકીએ. જેટલું આપણે એટેમ્પ કર્યું છે એના આપણને પૂરેપૂરા માર્ક્સ મળે. તો હું એવું જ કહીશ કે વ્યવસ્થિત આપણે આપણું શિડ્યુલ બનાવી દેશો તો બહુ સરસ રીતે તમે પાસ થઈ જ શકશો, એમાં કોઈ ઓલા વગરની વાત છે. ગુજરાત સરકાર લોકરક્ષકની પરીક્ષા માટે સૌ ઉમેદવારોને શુભકામનાઓ પાઠવે છે અને પારદર્શી પરીક્ષા યોજવા માટે પ્રતિબદ્ધ છે. કદમ અસ્થિર હોય તેને રસ્તો કદી જડતો નથી. અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી.